ક્લિયર કરીને એન્જિનિયર બનવાનો ઝુકાવ વધતો જાય છે, ત્યારે વડોદરામાં કાર્યરત ફિનિક્સ નામની સંસ્થા આવા વિદ્યાર્થીઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે. વડોદરા સહિત આણંદમાં પણ સંસ્થા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. તો તાજેતરમાં જ લેવાયેલી JEE એડવાન્સની પરીક્ષામાં વડોદરાની ફિનિક્સના 14 વિદ્યાર્થીઓએ ટોપ રેન્કિંગ મેળવ્યો હતો. મારો JEE એડવાન્સ 2024માં AIR 316 છે. ફિનિક્સ સ્કૂલનો મારાથી સ્ટાર્ટિંગ પરથી બહુ સપોર્ટ હતો. હું ફિનિક્સમાં 9th છું એટલે મને ફિનિક્સનો આમ પ્રોપર સિસ્ટમનો અનુભવ છે. એટલે ફિનિક્સનું જે સિસ્ટમ છે એકદમ સારું છે એમ. એટલે એમની જે કેર છે, જે ટોપનોચ ફેકલ્ટીઝ આપે છે અને જે બી ડાયરેક્ટર છે તમારે ધ્યાન આપે છે, એટલે જે કેર કરે છે, તમારે કોઈ બી પ્રોબ્લેમ હોય તો એ ડાયરેક્ટ રિસ્પોન્ડ કરે છે, એ અમને બહુ ગમે ફિનિક્સમાં. એટલે ફિનિક્સમાં તમને બેસ્ટ છે એમ. એટલે બોર્ડ બી થઈ જાય અને JEE બી થઈ જાય, એટલે ઇટ્સ બેસ્ટ. આગળ હવે મારો પ્લાન છે IIT જવાનો, તો મોસ્ટ પ્રોબેબલી IIT બોમ્બે કે IIT દિલ્હી. મારો 368 રેન્ક છે. ફિનિક્સ મારી બહુ જ હેલ્પ કરી છે આ 2 વર્ષમાં. મારા ટીચર્સ હમણાં સુધી કોન્ટેક્ટમાં જ હતા જે પણ, અને એડમિશન પ્રોસેસમાં પણ બહુ જ હેલ્પ કરી રહ્યા છે. હું રોજ, મતલબ સ્કૂલના જે રેગ્યુલર ડેઝ હતા એમાં 5 કલાક જેટલું વાંચતી હતી અને સન્ડેઝ પર 8-10 જેટલું. સંદેશ તો મતલબ 11th જ સ્ટાર્ટ કરવું પડશે. બહુ લોકો 9th પણ વાંચતા હોય છે તો એ પણ કરી શકાય છે. તો 11th કન્સિસ્ટન્ટ રહેવાનું અને 12th આવીને 11th રિવિઝન ચાલુ રાખવાનું. MD સરનો, મારા ટીચર્સનો બહુ જ સપોર્ટ છે મને હમણાં સુધી છે, અને એડમિશનના પણ એ બહુ ગાઈડન્સ આપી રહ્યા છે. અને એન્જિનિયર બનવું છે IIT દિલ્હીનું વિચારું. મારો JEE એડવાન્સ 2024માં રેન્ક 400 આવ્યો છે, ને આ ફિનિક્સ જે મદદ કરી છે, સપોર્ટ કર્યો છે, ટુ ટાઈમ ટીચિંગ મોડલ આપીને ને પર્સનલ કેર, બધા ફૂલ ટેસ્ટ પેપર લઈને બહુ સપોર્ટ થયો છે. એના લીધે મારો JEE એડવાન્સ રેન્ક 2400 આવ્યો છે. મારો JEE એડવાન્સ 2024માં 1857 રેન્ક આવ્યો છે. આ રેન્ક પાછળ મુકેશ દાદવાની સર અને પૂરી ફિનિક્સ ટીમનું ખૂબ સપોર્ટ રહ્યો છે. એમનું 2 ટાઈમ ટીચિંગ મટીરિયલ અને ગુજરાતીમાં એમનું મટીરિયલ જે સારું એવું છે, ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં, જેના કારણે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને પણ સારું એવું સપોર્ટ મળે છે. અને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ JEE એડવાન્સ ક્રેક કરીને 1857માં રેન્ક આવ્યો છે. મારે હવે IIT ગાંધીનગરમાં મેકેનિકલ એન્જિનિયરિંગ લેવાની છે. મેરા રેન્ક હૈ 2873 ઓર ફિનિક્સ સ્કૂલ કા બહુત હી અચ્છા સપોર્ટ રહા મેરે સાથ. યહાં પર 2 ટાઈમ ટીચિંગ પ્રોવાઈડ કરાઈ જાતી થી, જિસસે આપકા કન્સેપ્ટ્સ ભી યહીં પર ક્લિયર હો જાતા હૈ ઓર રિવિઝન ભી યહીં પર હો જાતા હૈ. સાથ હી મેં બહુત સારે ટેસ્ટ લિખવાએ જાતે હૈ જિસકી વજહ સે બહુત જ્યાદા હેલ્પ હોતી હૈ. આપ અપને એરર્સ કો આઈડેન્ટિફાઈ કર સકતે હો ઓર ઉન પે વર્ક કરકે અપના રિઝલ્ટ બેસ્ટ ટુ બેસ્ટ લા સકતે હો. ઓર અભી મેરા ફિલહાલ તો એમ યહી હૈ કે અચ્છે IIT મેં જાના ઓર સોચા હૈ કે IIT રૂરકી યા IIT કાનપુર મેં એડમિશન લુંગા અભી ઓર ફિર ઉસકે બાદ કોલેજ મેં ભી મચા કે રખુંગા. JEE મીન્સ એવરેજ 2-2.5 લાખ બાળકોએ ક્વોલિફાઈડ કરી અને 1,80,000 બાળકોએ JEE એડવાન્સમાં એપિયર થયા. એમાંથી ટોપ 10,000 રેન્કને તો સારી કોલેજ IIT મળી જ જવાનું છે. એમાંથી આપણા આજે ટોપર્સને અમે બોલાવ્યા હતા, 316, 400, 1000, 2000, 368 રેન્ક એવા આપણા 13-14 વિદ્યાર્થીઓ IIT જઈ શકે એવી ક્વોલિફાઈડ થયા છે આપણા. અને અમે જ્યારે મકરપુરા ડીમાર્ટમાં ફિનિક્સ સ્કૂલ 2017માં ઓપન કરી હતી અને ફિનિક્સ ક્લાસીસને 2012માં ઓપન કર્યા હતા, 2012થી 2018 અમે જોયું છે કે IIT, NIT કે JEE બાળકોને બહુ જ ઓછી અવેરનેસ હતી. અને 2019થી JEE વડોદરામાં, એટલીસ્ટ જે ગુજરાતમાં 2019-20 કલ્ચર ડેવલપ થયું. અને IIT, NIT શું છે, લાખો અને કરોડો સુધીના પેકેજીસ હોય છે. એટલે બચ્ચાઓને આ યુટ્યુબના લીધે,
ઇન્સ્ટાગ્રામના લીધે અવેરનેસ વધી અને આજે આપણા ગુજરાતના બચ્ચાઓ પણ જેઈ માટે નીટ માટે જબરદસ્ત મહેનત કરી રહ્યા છે અને રેન્ક્સ લાવી રહ્યા છે. ફિનિક્સનો સૌથી સુંદર પોઈન્ટ એ છે કે અમે પહેલાં ઇંગ્લિશનું મટીરિયલ બનાવ્યું હતું, જેઈનું નીટનું, એનું કોપી ટ્રાન્સલેટ ગુજરાતીમાં કર્યું એવી પહેલી સંસ્થા અમે હતી. જેઈ 12 સાયન્સની પરીક્ષા આપ્યા બાદ તમારા 75% હોય 12 સાયન્સમાં તો તમે જેઈ એડવાન્સ કે જેઈ મેન્સ માટે તમે એપિયર થઈ શકો છો. એની તૈયારી 11 અને 12 બે વર્ષ કરવી પડે કેમ કે સિલેબસ પણ 11 અને 12 બે વર્ષનો છે. એનસીઆરટી અને એક ઇન્સ્ટિટ્યૂટનું અમારા બધાનું મોડ્યુલ્સ હોય છે અને એક રેફરન્સ બુક હોય છે સિંગેસ જેવી, એટલા મટીરિયલ્સ એ લોકોએ વારંવાર રિપીટ કરવા પડે, કોન્સેપ્ટ ક્લિયર કરવા પડે તો એ લોકોનો રેન્ક આવી જતો હોય છે. એટલે બે વર્ષ બાળકોએ 11-12માં આપવા પડે. આપણું ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમ છે, બંને મીડિયમમાં જેઈ નીટ રેન્ક્સ આવી રહ્યા છે અને બંને મીડિયમના મટીરિયલ્સ પણ આપણા બનેલા છે.